गुड आफ्टरनून विद्यार्थी मित्रों, आज आप स्वरना शब्द लखीशू। तो चलो शुरुआत करिए। अ अ एटले अनार, अनार एटले गुजराती में शू थाय तो के दाडम। एवीज रीते अ पछी शू आवशे तो के अनेकानो आ, आ एटले शू थाय तो के आम, आम एटले केरी। एवी ज रीते त्यार पछी ई, आ पछी शू आवे तो के ई, ई एटले इमारत, इमारत एटले इमारत। अने ओम जोए तो शू कहेवाय ने बिल्डिंग, जे मोटी बिल्डिंग चणेली होय एने गुजराती में शू कहे इमारत, हिंदी में पण इमारत कहेवाय छे। त्यारबाद ई, ई ई एटले ईख, ईख एटले शेरडी। एना पछीनो शब्द उ, उ एटले उल्लू, उल्लू एटले घूबड। एना पछीनो शब्द दीर्घ उ, उ एटले ऊन, ऊन એટલે ઊન। ઊન શેમાંથી મળે આપણને તો કે ઘેટામાંથી। એવી જ રીતે ઉ પછી આવશે રૂ, રૂ એટલે ઋષિનો રૂ, ઋષિ। ગુજરાતીમાં પણ શું લખાય તો કે ઋષિ। એવી જ રીતે એના પછીનો શબ્દ એ, એ એટલે એ ડી, એ ડી એટલે આપણા પગની પેની। તો ગુજરાતીમાં પણ એને શું કહેશું એ ડી। એવી જ રીતે અને માથે બે માત્ર એટલે કે અઈ, એટલે એ નક, એનક એટલે શું થાય તો કે ચશ્મા, એ નક, એનક એટલે ચશ્મા। અઈ પછી ઓ, અને કાનું માતર ઓ, ઓ એટલે ઓ ખલી, ઓખલી એટલે ખાંડણી। અને કાનું માતર ઓ, ઓખલી એટલે ખાંડણી। એના પછી અને કાનું માથે બે માત્ર ઔ, ઔરત, ઔરત એટલે સ્ત્રી, સ્ત્રીને હિન્દીમાં શું કહેવાય ઔરત। પછી અને માથે મીંડું અં, એટલે અંગુર, અંગુર એટલે દ્રાક્ષ, અંગુર એટલે શું થાય તો કે દ્રાક્ષ। પછી અને પાછળ બે મીંડા અં, એટલે નમઃ, શબ્દ લખીએ તો શું થાય નમઃ, નમઃ એટલે નમસ્કાર કરવા, વંદન કરવું, બરાબર। સ્વરના શબ્દો અ થી અહ સુધીના શબ્દો તમારે પાકી નોટમાં વ્યવસ્થિત રીતે લખવાના છે। હિન્દી ઉપરની લીટીને અડાડીને લખવાનું છે અને ઉપર લીટો કરવાનું ભૂલવાનું નથી। અસ્તુ।